नमस्ते विद्यार्थी मित्रों, आपनु अगस्त्य इंटरनेशनल स्कूल में हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय तेमा अंग्रेजी अने आजनो आपणो लेक्चर नंबर छे 63 अने आज आप यूनिट 73 छे तेनो पार्ट 1 करीशुं। तो जे आ यूनिट 73 छे 73 एमां उच्चार अने अर्थ आपेला छे, पण आपणे उच्चार अने अर्थनी साथे साथे स्पेलिंग पण करीशुं। तो आजनो लेक्चर नंबर 63 छे अने यूनिट 73 छे, एमां पार्ट 1। फूलो अने वारना नाम छे तेना स्पेलिंग उच्चार अने अर्थ आपणे शीखीशुं। सौ प्रथम जोईए फ्लावर्स एटले फूलो, तो फूलोनो स्पेलिंग उच्चार अने अर्थ आपणे जोईए। आर ओ एस ई रोज एटले गुलाब। एल आई एल वाय लीली एटले पूयणू। एल ओ टी यू एस लोटस एटले कमळ। विद्यार्थी मित्रों, तमे जाणो छो कमळ छे ए आपणું રાષ્ટ્રીય ફૂલ તરીકે ગણવામાં આવે છે। ત્યાર પછી છે એ એસ એમ આઈ એન ઈ જેસ્મિન એટલે થશે જુઈ। સફેદ કલરનું ફૂલ હોય, સુગંધીદાર ફૂલ હોય તેને કહેવાશે જેસ્મિન એટલે જુઈ। ત્યાર પછી પી આઈ એન કે પિંક આર ઓ એસ ઈ રોઝ પિંક રોઝ એટલે થશે કરેણ। ત્યાર પછી ઈ વી ઈ આર એવર જી આર ડબલ ઈ એન ગ્રીન એવર ગ્રીન એટલે બારમાસી થશે। બારમાસી એટલે શું? બારે માસમાં ફૂલ ખીલે તેને કહેવાશે બારમાસી। ત્યાર પછી એમ એ આર આઈ જી ઓ એલ ડી મેરી ગોલ્ડ એટલે ગલગોટો। કેસરી કલરનો હોય, પીળા કલરનો હોય, સુગંધિત ફૂલ હોય તેને કહેવાશે ગલગોટો। પછી છે એસ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઈ આર સનફ્લાવર એટલે સૂરજમુખી। સૂરજમુખીનું ફૂલ એવું છે, સૂરજ જે સાઈડ હશે સૂરજમુખીનું ફૂલ તેનું મુખ સૂરજ તરફ કરશે। જેમ જેમ સૂરજ ફરતો જશે ધીમે ધીમે તે જ રીતે સૂરજમુખી પણ પોતાને સૂરજ તરફ જ રાખીને ફરતું રહેશે। તો આ છે આપણા ફૂલોના નામ, બરાબર, જે આપણી બુકમાં છે, સરળ અંગ્રેજી બુક છે ભાગ બેની, જે આમાં ફૂલોના ઉચ્ચાર અર્થ હતા આપણે તે એના સ્પેલિંગ પણ અહીં લખેલ છે। હવે આપણે જોઈશું ડેઝ ઓફ ધ વીક એટલે અઠવાડિયાના નામ અથવા તો વારના નામ। તો સાત વારના નામ હોય છે, તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે જોઈએ। એસ યુ એન ડી એ વાય સન્ડે એટલે રવિવાર, રવિવાર એટલે રજાનો દિવસ, બરાબર। તે દિવસે જો આપણા પપ્પા કામે જતા હોય તો તે રજા પર હોય, મમ્મી કામે જતા હોય તો તેને પણ રજા હોય, અને આપણે સ્કૂલે જતા હોઈએ તો આપણે તો રજા હોય, એટલે આપણે તો ખૂબ જ મોજ પડી જાય, તો રવિવાર એટલે રજાનો દિવસ। ત્યાર પછી એમ ઓ એન ડી એ વાય મંડે એટલે સોમવાર। ટી યુ ઈ એસ ડી એ વાય ટ્યુઝડે એટલે મંગળવાર। ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય વેન્સડે એટલે બુધવાર। ત્યાર પછી ટી એચ યુ આર એસ ડી એ વાય થર્સડે એટલે થશે
ગુરુવાર. ત્યાર પછી છઠ્ઠા નંબરનો વાર છે FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. અને અંતમાં છે SATURDAY, સેટરડે એટલે થશે શનિવાર. તો સરળ અંગ્રેજી ભાગ બે નામની બુક છે, તેમાં ફૂલ અને વારના નામના ઉચ્ચાર અને અર્થ આપેલા હતા, પણ આપણે તેણે સ્પેલિંગ સાથે જોયા. બરાબર, હવે ફરી એકવાર આપણે ફૂલોના નામ અને આપણે જે વારના નામ છે એકવાર જોઈ જશું. તો ફ્લાવર્સ એટલે ફૂલો, ROSE, રોઝ એટલે ગુલાબ, LILY, લીલી એટલે પોઈણું, LOTUS, લોટસ એટલે કમળ, JASMINE, જેસ્મિન એટલે જુઈ, PINKROSE, પિંક રોઝ એટલે કરેણ, EVERGREEN, એવરગ્રીન એટલે બારમાસી, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો, SUNFLOWER, સનફ્લાવર એટલે સૂરજમુખી. હવે આપણે જોઈશું ડેઝ ઓફ ધ વીક એટલે વારના નામ અથવા તો અઠવાડિયાના નામ. સૌ પ્રથમ છે SUNDAY, સન્ડે એટલે રવિવાર. બીજો વાર છે MONDAY, મંડે એટલે સોમવાર. ત્રીજો વાર છે TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. ચોથો વાર છે WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. પાંચમો વાર છે THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. છઠ્ઠો વાર છે FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. અને સાતમો અને છેલ્લો વાર છે SATURDAY, સેટરડે એટલે શનિવાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 63માં ફૂલોના નામ અને વારના નામ શીખ્યા. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આજે કરાવેલ વર્ક તમને સમજાઈ ગયું હશે. તો આજે આપણે આજનો લેક્ચર નંબર 63 છે, યુનિટ 73માં પાર્ટ 1 છે, તે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.